विद्यार्थी मित्रों आपेला अगाव आपणे भागीदारीनो अर्थ भागीदारीना लक्षणों भागीदारी करारनामुं ए विषे अभ्यास कर्यो। हवे आजे आपणे चेप्टर नंबर 1 मां दाखला गणती वखते जे अगत्यनी बाबतो छे एना विषे माहिती मेळवशुं। दाखला गणती वखते आपणे अमुक सूत्रो अमुक माहिती जे जोईए ते माटे सौ प्रथम छे भागीदारी पेढीमां मूडी खाता राखवानी पद्धति। भागीदारी पेढीमां मूडी खाता राखवानी पद्धति એટલે કે કઈ કઈ પદ્ધતિ આપણે દાખલો ગણી શકશું જેમાં આપણે ભાગીદારોના મૂડી ખાતા રાખવાની પદ્ધતિ। તો વિદ્યાર્થી મિત્રો મુખ્ય ભાગીદારી પેઢીમાં મૂડી ખાતા રાખવાની બે પદ્ધતિઓ છે એમાં સૌ પ્રથમ અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ જેનું બીજું નામ છે હંગામી मूडी खाता पद्धति। प्रथम छे अस्थिर मूडी खाता पद्धति जेनु बीजू नाम आ खास याद रखजो खास पूछाय छे परीक्षा में एक वाक्य में कि अस्थिर मूडी खाता नी पद्धति नु बीजू नाम शू छे तो बीजू नाम छे तेनु हंगामी मूडी खाता पद्धति। त्यार पछी बीजी पद्धति સ્થિર અથવા તેનું બીજું નામ છે કાયમી મૂડી ખાતા પદ્ધતિ। સ્થિર અથવા તો કાયમી મૂડી ખાતા પદ્ધતિ। વિદ્યાર્થી મિત્રો અહીંયા એક બાબત નોટ ડાઉન કરતા જજો કે ભાગીદારી પેઢીમાં મૂડી ખાતા રાખવાની પદ્ધતિઓ કેટલી છે અને કઈ કઈ। તો ભાગીદારી પેઢીમાં મૂડી ખાતા રાખવાની બે પદ્ધતિઓ અસ્થિર અને સ્થિર। અસ્થિરનું બીજું નામ છે હંગામી મૂડી ખાતા પદ્ધતિ અને સ્થિરનું બીજું નામ છે કાયમી મૂડી ખાતાની પદ્ધતિઓ। હવે તમને એવો પ્રશ્ન થાય કે અસ્થિર એટલે શું અને સ્થિર એટલે શું। તો અસ્થિર અથવા તો હંગામી એટલે કેવી પદ્ધતિ કે જેમાં શરૂઆતની મૂડી અને આખરની મૂડી અલગ અલગ હોય આવી પદ્ધતિને અસ્થિર અથવા તો હંગામી મૂડી ખાતા પદ્ધતિ કહેવામાં આવે। જ્યારે સ્થિર એટલે શું તો જેમાં શરૂઆતની મૂડી અને આખરની મૂડી બંને સરખી હોય તો એવી પદ્ધતિને સ્થિર અથવા તો કાયમી મૂડી ખાતાની પદ્ધતિ કહેવામાં આવે છે। હવે તમને કઈ રીતે ખબર પડે કે દાખલો કઈ રીતે ગણવો અસ્થિર કે સ્થિર રીતે। તો જો દાખલાની અંદર તમને ચાલુ ખાતા આપેલા હોય ભાગીદારોના તો સ્થિર પદ્ધતિ અને ના આપેલા હોય ચાલુ ખાતા તો અસ્થિર પદ્ધતિએ દાખલો ગણી શકાય છે। જેમાં વિસ્તૃત ચર્ચા આપણે દાખલો ગણતી વખતે કરશું કે અસ્થિર ક્યારે અને સ્થિર ક્યારે। ત્યાર પછીનો બીજો પોઈન્ટ છે એ નોટ ડાઉન કરજો મૂડી પર વ્યાજની ગણતરી કરવા માટેનું સૂત્ર। વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉ પણ જોઈ ગયા કે ભાગીદાર છે એ મૂડી લાવે છે તો આ મૂડી પર વ્યાજ જો ગણવાનું હોય કરારનામામાં ઉલ્લેખ હોય તો વ્યાજની ગણતરી કરવા માટે એક સૂત્ર આવે છે જે સૂત્ર છે આર બરાબર પીઆર એમના છેદમાં સો। આઈ બરાબર પીઆર એમના છેદમાં સો હવે જ્યાં આઈ બરાબર વ્યાજ ઇન્ટરેસ્ટ આઈ બરાબર વ્યાજ પી બરાબર મુદત
એટલે કે રકમ મૂડી ત્યાર પછી આર બરાબર વ્યાજનો દર અને એન બરાબર મુદત વિદ્યાર્થી મિત્રો મૂડી પર વ્યાજની ગણતરી કરવા માટે આઈ બરાબર પીઆરએના છેદમાં 100 જ્યાં આઈ બરાબર વ્યાજ એટલે કે તમને વ્યાજની રકમ મળશે પી બરાબર મુદત કેટલી રકમ ઉપર વ્યાજ ભરવું છે આર બરાબર વ્યાજનો દર જે તમને દાખલામાં આપેલો છે ટકાવારી વ્યાજનો દર અને એન બરાબર મુદત એટલે કે સમયગાળો ત્યાર પછી આવશે ઉપાડ પર વ્યાજની ગણતરી કરતી વખતે ઉપાડ પર વ્યાજની ગણતરી કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો હવે જે મૂડી પર વ્યાજ ગણ્યું એ જ રીતે ઉપાડ પર વ્યાજ હવે ઉપાડ પર વ્યાજ ગણવું હોય તો આપણે દાખલામાં સ્પષ્ટ સૂચના આપશે બે સંજોગો આપેલા છે એમાંનો સૌ પ્રથમ સંજોગ છે જો ઉપાડ પર દર માસના અંતે વ્યાજ ગણવાનું હોય તો એ બરાબર 66 ના છેદમાં 12 લેવા આ સ્પષ્ટ સૂચના આપેલી જશે દાખલામાં કે જો ઉપાડ પર દર માસના અંતે વ્યાજ ગણવાનું હોય તો એન બરાબર 66 ના છેદમાં 12 લેવા હવે 66 કઈ રીતે આવ્યા વિદ્યાર્થી મિત્રો તો તમને ખ્યાલ ન હોય તો ફટાફટ કેલ્સીમાં ગણતરી કરતા જાઓ મારી સાથે કે 66 કઈ રીતે આવ્યા 66 એટલે જુઓ દર માસના અંતે ઉપાડ કર્યો માની લો કે કોઈ ભાગીદારીએ જાન્યુઆરીના એન્ડમાં ઉપાડ કર્યો તો જાન્યુઆરી મંથ તો લેખાય નહીં તો બાકી કેટલા મહિના રહ્યા બાકીના 11 મહિના રહ્યા તો જાન્યુઆરીને બાદ કરતા જાન્યુઆરીના અંતે કર્યો છે એટલા માટે જાન્યુઆરી લેખાય નહીં તો જાન્યુઆરીને બાદ કરતા બાકીના મહિનાઓ 11 મહિના પ્લસ 10 પ્લસ 9 પ્લસ 8 પ્લસ 7 પ્લસ 6 પ્લસ 5 પ્લસ 4 પ્લસ 3 પ્લસ 2 પ્લસ 1 આ રીતે સરવાળો કરશો તો n બરાબર 66 મળી જશે 12 એટલે મહિનાઓ એટલે n બરાબર 66 ના છેદમાં 12 એ જ રીતે બીજું જો ઉપાડ પર દર માસની શરૂમાં ઉપાડ પર વ્યાજ ગણવાનું હોય તો એન બરાબર 78 ના છેદમાં 12 લેવા હવે તમને વિચાર આવે કે જો ઉપાડ પર દર માસની શરૂમાં ઉપાડ પર વ્યાજ ગણવાનું હોય તો 78 ના છેદમાં 12 તો 78 કઈ રીતે આવ્યા વિદ્યાર્થી મિત્રો તો તમારા કેલ્ક્યુલેટરમાં ગણતરી કરો તો દર માસની શરૂમાં એટલે કે માની લો જાન્યુઆરીમાં ઉપાડ કરેલો છે કોઈ ભાગીદારે તો જાન્યુઆરી લેખાય એટલે ટોટલ 12 મહિના પછી દિવસ આવો 11 10 9 8 7 6 5 4 3 બે અને એક આ રીતે મહિનાઓનો સરવાળો કરતા તમને 78 ના છેદમાં 12 મળી જશે એટલે આ રીતે આપણે ઉપાડ પર વ્યાજની ગણતરી જો અંતે કીધું હોય તો એન બરાબર 66 ના છેદમાં 12 લેવા અને જો દર માસની શરૂમાં પે ગણવાનું હોય તો ઉપાડ પર વ્યાજ ગણવા માટે આપણે કયા લેવાના તો એન બરાબર 78 ના છેદમાં 12 લેવા સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આ તમામ ટોપિક છે એ તમારી નોટબુકમાં નોટ ડાઉન કરતા જશો મૂડી ખાતા રાખવાની પદ્ધતિઓ કેટલી છે તો બે પદ્ધતિ એક અસ્થિર અને બીજી સ્થિર અસ્થિરનો બીજો
બીજું નામ છે હંગામી સિરનું બીજું નામ છે કાયમી એટલે મૂડી ખાતા રાખવાની પદ્ધતિ મૂડી પર વ્યાજ ગણતી વખતે સૂત્ર છે આઈ બરાબર ટીઆરએન ના છેદમાં 100 ત્યાર પછીનો ખાસ છે ઉપાડ પર વ્યાજની ગણતરી વખતે ધ્યાનમાં રાખવાનું સૂત્ર એમાં જો દર માસના અંતે વ્યાજ ગણવાનું હોય તો એન બરાબર 66 લેવા અને જો દર માસની શરૂમાં ઉપાડ કરવાનો હોય તો એન બરાબર 71 ના છેદમાં 12 લેવા આ જ રીતે આપણે કમિશનના સૂત્ર છે એ પણ આવશે તો કમિશનની ગણતરી કરવા માટેનું સૂત્ર કમિશન માટેના સૂત્ર આ જ રીતે આપણે કમિશનની ગણતરી ધ્યાનમાં લઈ તો કમિશન માટે પણ બે સૂત્ર છે એમાં જો તમને આપ્યું હોય પહેલું છે જો કમિશન बात करिया पहला ना नफा पर कमीशन गणवानु होय जो कमीशन बात करिया पहला ना नफा पर आ शब्द खास ध्यान राखजो बात करिया पहला ना नफा पर कमीशन गणवानु होय त्यारे तमारे कमीशन बराबर सूत्र लेवानुं छे कमीशन बराबर चोखो नफो गुणिया कमीशन ना टका छेद मां 100 कमीशन माटेनुं सूत्र जो कमीशन बात करिया पहला ना नफा पर कमीशन गणवानुं होय तो चोखो नफो जे तमने आपेलो छे दाखलामां नुकसान खातानो चोखो नफो गुणिया कमीशन ना टका छेद मां 100 त्यार पछी बीजो सूत्र छे जो कमीशन आखास ध्यान राखजो जो कमीशन बात करिया पछीना नफा पर कमीशन आपवानुं होय तो कयुं सूत्र ध्यानमां लेवानुं तो एना माटे छे कमीशन बराबर चोखो नफो गुणिया कमीशन ना टका छेद मां 100 प्लस कमीशन ना टका विद्यार्थी मित्रों आ खास ध्यान रखो कमीशन माटेना सूत्रो જો કમિશન બાદ કર્યા પહેલાના નફા પર કમિશન આપવાનું હોય તો કમિશન બરાબર ચોખ્ખો નફો ગુણ્યા કમિશનના ટકા અને છેદમાં 100 ત્યાર પછી છે બીજો પોઈન્ટ જો કમિશન બાદ કર્યા પછીના નફા પર કમિશન આપવાનું હોય તો ચોખ્ખો નફો ગુણ્યા કમિશનના ટકા છેદમાં 100 પ્લસ કમિશનના ટકા જેની અંદર કમિશનના ટકા તમને છે એ દાખલાની રકમમાં આપેલા હશે તો વિદ્યાર્થી મિત્રો દાખલા ગણતી વખતે ભાગીદારી આટલી બાબતો ખાસ ધ્યાન રાખવાની છે જે તમામ બાબતો આપણે નોટ ડાઉન કરી અને એક અલગ નોટમાં લખી લેશો જેથી દાખલા ગણતી વખતે તમને સરળતા રહે